નમસ્કાર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે હું છું સિદ્ધાર્થ સંસદનો ચોમાસુ સત્રના અંતિમ દિવસે આજે ભારે રસાકસી રહી જેમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આરપારની લડાઈ ચાલી રહી હતી સરકાર તરફથી સંશોધન કરીને ટ્રિપલ તલાક બિલને રજૂ કરવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો અને જ્યારે બીજી તરફ કોંગ્રેસ સાથે સમગ્ર વિપક્ષ તેના વિરોધમાં હતો વિપક્ષના જોરદાર વિરોધ સામે સરકારે પીછેહટ ક્યાંકને ક્યાંક કરી પણ હતી અને હવે રાજ્યસભામાં બિલ આગામી સત્રમાં રજૂ કરવામાં આવશે આજે જ્યારે સંસદની કાર્યવાહી શરૂ થઈ ત્યારે કોંગ્રેસ તરફથી રાફેલનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો પહેલા તેના પર ભારે વિરોધ થયો ત્યારબાદ પછી ટ્રિપલ તલાક બિલને રજૂ કરવાને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો રાજ્યસભામાં બપોરે બે ત્રીસ કલાક સુધી ભારે વિરોધ થવાને કારણે આખરે સ્થગિત કરવાની પરિસ્થિતિ સામે આવી હતી રાજ્યસભાને અને ગુરુવારે મોદી સરકાર કેબિનેટ તરફથી બિલમાં સંશોધન પણ કરવામાં આવ્યો છે જે પછી બિલ બિલ સંસદમાં પણ પસાર થાય તેવી આશા રાખવામાં આવી હતી પરંતુ વિપક્ષના વિરોધના કારણે કરવામાં આવ્યું નહોતું છે કે કોંગ્રેસ તરફથી આ બિલમાં ઘણી ભૂલો બતાવવામાં આવી છે જે પછી બિલમાં સંશોધન કરવામાં આવ્યું છે ત્રણ તલાકને બિન જામીનપાત્ર ગુનો માનવામાં આવ્યો છે પરંતુ સંશોધનના હિસાબે મેજિસ્ટ્રેટ તરફથી જામીન આપવાનો અધિકાર આપવામાં આવ્યો છે તેમજ પીડિતા લોહીના સંબંધ ધરાવતા સગાવાલા પણ ફરિયાદ દાખલ કરી શકશે અગાઉ પણ રાજ્યસભામાં આ બિલ પર ભારે વિરોધ થયો હતો જે પછી આજે વિવાદ જોવા મળ્યો હતો કેટલાક એવા પ્રશ્નો છે જે હવે ઉદભવી રહ્યા છે કેમકે હવે તો સત્ર પતી ગયું છે આવનારા સત્રમાં આ બિલ રજૂ કરવામાં આવશે તો શું આને લઈને રાજકારણ જે છે તે કેટલું છે તે પ્રશ્ન અહીં ઉદભવ્યો છે તો શું બિલને લઈને હવે રાજકારણ થઈ રહ્યું છે કોંગ્રેસ કેમ આને લઈને સંપૂર્ણ રીતે પોતાનું વલણ સ્પષ્ટ કરી શકી નથી આ પણ એક અગત્યનો પ્રશ્ન છે કોંગ્રેસ પણ આમાં ઢાક પીછોડો કરતી નજરે ચડી છે ત્યારે તેમના નિવેદનો સતત બદલાતા હોય છે ત્યારબાજુ કોંગ્રેસ નું સ્ટેન્ડ આખરે શું છે તે પણ એકગતનો પ્રશ્ન છે અને શું બિલના નામે ભાજપની નજર હવે ચૂંટણીઓ પર છે મુસ્લિમ મતદારો પર છે તે એકગતનો પ્રશ્ન અહીં ઉદ્ભવે છે તો ચર્ચાની શરૂઆત કરીશું અમારા સાથે તમામ મહેમાન અહીં સ્ટુડિયોમાં હાજર છે અમારા સાથે સોનલ બેન જોશી હાજર છે અમારા અમારા સાથે જોડાતા હોય છે સામાજિક કાર્યકર અને જે એડવોકેટ તરીકે જોડાયા છે સમગ્ર બાબતે વાસુદેવભાઈ પટેલ પણ હાજર છે અમારા સાથે સામાજિક કાર્યકર પણ છે અને આ લાગતા વળગતા મુદ્દાઓ પર બોલતા રહે છે અને ભાજપ તરફથી શ્રદ્ધાબેન રાજપૂત પણ હાજર છે આપ ત્રણેયનું ખૂબ ખૂબ સ્વાગત છે સૌપ્રથમ શરૂઆત હું કરીશ શ્રદ્ધાબેન આપથી આ બિલને લઈને સવાદ વિવાદ અને બબાલ હવે પ્રશ્ન એ ઉદભવી રહ્યો છે કે હવે સત્ર તો પતી ગયું હવે આપ આને એક પોલિટિકલ ટૂલ તરીકે ઉપયોગ કરશો મુસ્લિમ મતદારો માટે ના બિલકુલ નહીં પોલિટિકલ ટૂલ તરીકે મુસ્લિમ મતદારો માટે ટ્રિપલ તલાકનો આ મુદ્દો છે જ નહીં ટ્રિપલ તલાકે ભારતીય જનતા પાર્ટી જે છે એ મુસ્લિમ બહેનો અને માતાઓ જોડે જે અન્યાય થઈ રહ્યો છે મુસ્લિમ મહિલાઓ જોડે જે અન્યાય થઈ રહ્યો છે એના મુદ્દે આમાં ટ્રિપલ તલાક ઉપર અમે કામ કરી રહ્યા છીએ બરાબર છે સુપ્રીમ કોર્ટે બી માન્ય ઉચ્ચ ન્યાયાલય બી કહ્યું છે કે આજે ટ્રિપલ તલાક આપી દેવામાં આવે છે એક તો કે જે મુસ્લિમ બહેનો છે એમનું જે શિક્ષણનું સ્તર છે એ બી ઓછું છે લોકો પોતાની જાતે ઇન્ડિપેન્ડન્ટ નથી આર્થિક રીતે એવા સમયમાં જે ટ્રિપલ તલાક આપી દેવામાં આવે છે જે ટ્રિપલ તલાકના મામલાઓ આયા છે એની અંદર તમે જોઈએ તો પોઈન્ટ નવ ટકા ટ્રિપલ તલાક જુબાન થી આપી દેવામાં હોય છે કે ભાઈ તલાક 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 સાત પોઈન્ટ છ ટકા મહિલાઓને ચિઠ્ઠી લખી દેવા હોય કે ભાઈ તમારું તલાક 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 ત્રણ પોઈન્ટ ચાર ટકા ને ફોન કરીને કહી દીધું કે તલાક 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 અને પોઈન્ટ એટ પર્સન્ટને એસએમએસ માં કહી દીધું કે તલાક 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 હવે એક બેન હોય છે જે પરણીને આવે છે એક તો એનું એક ડિપેન્ડન્ટ છે એ એની ઉપર હસબન્ડ ઉપર એનું એજ્યુકેશન નથી ઇન્ડિપેન્ડન્ટ નથી આર્થિક રીતે અને અચાનકથી બિચારીને કંઈક બી ભૂલ થાય અને સતત તમે કહેજો કે તલાક 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 અને હવે તું અડધી રાત્રે કે ગમે ત્યારે ઘરની બહાર નીકળી જા અને બચ્ચાઓને લઈને નીકળી જાય આપની ઠીક છે પણ આમાં જે આરોપ લગાવવામાં આવી રહ્યો છે ને બેન જે મુસ્લિમ પર્સન લો બોર્ડના આરોપો છે તે આરોપો ખૂબ ગંભીર છે તે લોકોનું આ કહેવું છે કે આ બધી વસ્તુઓ પોતાની જગ્યાએ છે એ લોકોને એવું કહેવું છે કે અમે કુરાન માટે કટિબદ્ધ છીએ પ્રતિબદ્ધ શરિયત અને કુરાનની રોશનીમાં જે કાયદો બનવો જોતો તે નથી તો શરિયત અને કુરાનની અંદર જે આ છે કે એક તલાક 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 અને માની લેવાય અહીંયા કોઈ મુસ્લિમ આના ઉપર ધર્મગુરુ કે બીજા કોઈ મુસ્લિમ નથી પણ જ્યાં સુધી મારા બી ઘણા બધા મુસ્લિમ ફ્રેન્ડ્સ છે અને આ વસ્તુ જ્યારની ચાલે છે ત્યારે હું એક ન્યુટ્રલ રીતે એ લોકોથી બી સમજવાની કોશિશ કરું છું કે ટ્રિપલ તલાક જ્યાં તલાક 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 બોલી દે છે એ મુસલમાનોમાં છે કે નહીં એ પદ્ધતિમાં તો એ આખી પદ્ધતિ ના એક્ચ્યુઅલી નથી એમાં ત્રણ તબક્કા જુદા જુદા છે એ જ છે તો એ જ વસ્તુ છે ને કે એ ત્રણ તબક્કા આખી વસ્તુ જુદી છે જ્યાં સુધી એ પર્સનલ ત્રણ તલાક એક તલાક ને ગણવામાં આવે છે અને પછી જે કહી રહ્યું છે કે કુરાન ને નથી રાખવામાં આવ્યું તો એમણે તો ઉલટાનું સામે ચાલીને કેવું જોઈએ કે તમે 1 સેકન્ડ પહેલા તલાક આપી દો છે ખોટું છે એમણે ઉલટાનું એક્ચ્યુઅલી એવું છે કે જ્યારે જે ટ્રિપલ તલાક છે એ કુરાનમાં લખેલું જ નથી એક સાથે જે ટ્રિપલ ત્રણ વખત જે તલાક બોલવામાં આવે છે એ ખરેખર કુરાન શરીફમાં પણ એને ગુનો ગણવામાં આવે છે કારણ કે જ્યારે એક વખત તલાક બોલવામાં આવે ત્યારબાદ બાદ ઇદ્દત સમય પાડવામાં આવતો હોય છે અને એ ઇદ્દત ના સમયગાળા દરમિયાન જો બંને હસબન્ડ વાઈફ ની વચ્ચે પાછું ભેગા થવાનું બની જાય તો એ ત્યાંથી અટકી જતું હોય છે પરંતુ જ્યારે બોલવામાં આવે છે ગુનો ગણાય છે એની વેલિડ જ નથી છતાં પણ સિદ્ધાર્થ અત્યાર સુધી એ ચાલ્યું અને અત્યાર સુધી બધા એ તલાક એટલા બધા તલાક થયા બધા ટકાવારી જેમ બેને કીધી જેમ બધા બધા આંકડા બોલી રહ્યા છે તો અત્યાર સુધી જે જે આ સ્ત્રીઓ ઉપર ઉપર મુસ્લિમ દીકરીઓ અત્યાચાર થયો એના માટે જવાબદાર કોણ અગર અત્યારે કોંગ્રેસ વિરોધ કરી રહી છે કે જે પણ વિપક્ષી દળો બીજા વિરોધ કરી રહ્યા છે હવે આજે સવારથી આ ડિબેટો આપણે કરી રહ્યા છીએ તો એની અંદર જે વિરોધ વિરોધ કરવા માટેના જેમ કહેવાય ને કે ખોટા ખોટા કારણો છે કે જે કદાચ ગણી ન શકાય વેલિડ ન ગણી શકાય એક વાત છે કે બિંગ એડવોકેટ હું એમ કહીશ કે જે એક સુપ્રીમ કોર્ટ નું જજમેન્ટ છે કે જ્યારે સાત વર્ષથી નીચેની સજા હોય તો એવા ગુનાની અંદર પોલીસ જામીન આપી શકે બરોબર છે તો એમાં પોલીસ જામીન આપી શકે આ ત્રણ વર્ષની સજાની જોગવાઈ છે તો એના માટે કેમ તમે મેજિસ્ટ્રેટ પાસે લઈ જાઓ છો એક આવો પ્રશ્ન ઊભો થયો છે પહેલા એવું હતું આની અંદર કે તમારે કોઈ પણ જગ્યાએ તમને મેજિસ્ટ્રેટ સબંધ એટલે ટૂંકમાં નોન બેલેબલ ઓફેન્સ હતો તમને બેલ ના મળે સજા મળે તો એમને એક નવો ટુકો ઉભો કરીને મૂક્યો એવું કીધું કે ભાઈ એ જેલમાં જતો રાયમેન કમાનાર વ્યક્તિ તો બીજા બધા લોકોને ભરણપોષણનો પ્રોબ્લેમ થાય તો એના માટે એવું વ્યવસ્થા કરવામાં આવી કે ચલો ભાઈ મેજિસ્ટ્રેટ બેલેબલ કરવામાં આવ્યું પરંતુ એ બેલ કોણ આપે તો મેજિસ્ટ્રેટ આપે અને પહેલા એવું હતું કે કોઈ પણ ત્રાહિત વ્યક્તિ જે ઓળખતું હોય એ વ્યક્તિ ફરિયાદ નોંધાવી શકે એના બદલે આ જે પરિસ્થિતિ નિર્માણ કરી એમને એવું કીધું કે કોઈ માણસ ગમે ત્યારે હેરાન કરી જાય અને ફરિયાદ ખોટી કરી દે તો પ્રોબ્લેમ થઈ જાય એના માટે એવું કીધું કે સગા સંબંધી અથવા તો એ દીકરી જે પીડિત છે એ ફરિયાદ નોંધાવી શકે હવે એ એ જે પ્રમાણેના જે સુધારા એ લોકોએ સૂચવ્યા હતા એ પ્રમાણેના સુધારા કરવામાં આવ્યા અને છતાં પણ આજે પાસ ના થવા દીધું અને આ એક છેલ્લો માસ્ટર ટ્રોક ખેલવામાં આવ્યો અને હું તો કહું કે બીજેપીએ રજૂ કર્યું બીજેપી ની સરકાર છે ગવર્મેન્ટ છે પણ આને લીધે કેટલી માટે થવું જોઈએ પરંતુ જયારે એમને ઓપિનિયન મંગાયા બીજેપી ગવર્મેન્ટે ત્યારે કોઈ ઓપિનિયન ના આપ્યા લોકસભામાં રજૂ કરવામાં આવ્યું ત્યારે એ વખત પછી લોકો જાગ્યા એ પછી આર્ગ્યુમેન્ટ થઈ ત્યારબાદ એમને હાથે કરીને બધા વાંધા વચકા અને આ બધી ઇન્સીડેન્ટ આ બધી જેમને બધું સુધારા માટેની વાતો કરી હવે એમ કે તમે ક્રિમિનલ કોડ કેમ લઈ આવ્યા છો જે વ્યક્તિ પહેલા તો જે વેલિડ જ નથી એ અત્યાર સુધી વર્ષોથી ત્રણ વખત તલાક 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 બોલતો હતો એના લીધે દીકરીઓ સહન કરતી હતી

એ પણ કાઢી જ નાખવું જોઈએ કોઈ વ્યક્તિ હસબન્ડ અગર સિદ્ધાર્થ આપણે જોવા જઈએ આપણે તો આપણા હિન્દુ એવું છે કે હસબન્ડ વાઈફ ને નથી બનતું તો કદાચ નથી બનતું તો છૂટા લઈ લીધા ફરી રીમેરેજ કરે એવા મારી પાસે પણ કિસ્સા છે ને સમાજમાં પણ ઘણા છે કે ભાઈ બાળકો માટે ફરીથી એક થયા હવે જો આ મુસ્લિમ લોમાં એવું કરવું હોય તો ના થાય કેમ કારણ કે એમને હલાલ બીજે કોઈ વ્યક્તિ સાથે લગ્ન કરવા પડે એની સાથે રહેવું પડે એની સાથે છૂટા લેવા પડે અને પછી થાય એટલે આ એક આપણે અત્યારે એક એવી ચળવળ તરફ જઈ રહ્યા છે કે જ્યાં આગળ સ્ત્રીઓનું આપણે આપણે આગળ વધારવાની વાત છે કે જેમાં ખરેખર એ લોકોના સારા માટે છે બેટરમેન્ટ માટે છે એટલે આ

કાનૂન બન્યો છે એનાથી મુસ્લિમ મહિલાઓને ફાયદો થવાનો છે આ ઉપયોગી છે પરંતુ એની પાછળ રાજનૈતિક ઉદ્દેશ છે કેવી રીતે તો આપણે સંવિધાન તરફ જોઈએ તો સંવિધાનમાં સોવરેનટી નોન સેક્યુલરિટી પછી સોશિયાલિટી રિપબ્લિક અને ડેમોક્રેટિક આ પાંચ મુદ્દાઓ પર આપણું સંવિધાન બનેલું છે એમાં છેલ્લા છે છે જે રિપબ્લિક અને ડેમોક્રેટિક આ બંને આમાં થાય કેવી રીતે રિપબ્લિક એટલે લોકોની ભલાઈ માટે માટે લોકોના કલ્યાણ સરકાર જો કોઈ પણ કાનૂન બનાવે તો એને લોકતાંત્રિક કાનૂન કહેવાય છે આ કાનૂન જો સરકાર લોકોની ભલાઈ જ ઈચ્છતી હોત તો એને શું કર્યું હોત કે સંપ્રદાય છે એ માણસની વ્યક્તિગત આધ્યાત્મિક ઉન્નતિ માટે છે એ એ બાજુમાં રહી જાય છે પછી સમુદાય છે એ લગ્ન વિધિ માટે છે તો લગ્ન વિધિ સમુદાય નક્કી કરી શકે અને આ તો સમાજને લાગુ પડતો વિષય છે સમાજના દરેક ઘટક ને દરેક નાગરિકને લાગુ પડતો વિષય છે એટલે લગ્નના નિયમો લગ્ન વિચ્છેદના નિયમો ભરણ પોષણના નિયમો અને મિલકત વિતરણ જે વહેંચણી થાય છે એ નિયમો સમગ્ર મહિલાઓ પુરુષ જેને બધા સમાજના જેને આપણે કહીએ હિન્દુ મુસલમાન ઠાકોર પાટેલ જ્ઞાતિ જાતિ બધાના માટે એક જ હોવું જોઈએ તો શું થાય કે આજે સમાજ તૂટવા જઈ રહ્યો છે આજે મુસ્લિમ પરિવાર તૂટવા જઈ રહ્યો છે જે પ્રમાણે પુરુષ અને સ્ત્રીને સામે કરવામાં આવી રહ્યા છે એટલે કુલ મળીને એ એક વાયોલેટ થાય છે કે એ લોકોના કલ્યાણ માટે આ નિર્ણય નથી બીજું વાયોલેટ થાય છે એ ડેમોક્રેટિક પાર્ટ છે આપણે એવું કહી શકીએ કે જેવો રાજા એવી પ્રજા એટલે રાજામાં જો દુર્ગુણો હોય તો એ ધારો કે રાજા ભ્રષ્ટાચાર એટલે અહીંયા શાસક વર્ગ છે જો શાસક વર્ગ ભ્રષ્ટાચારી હોય તો ગમે તેવા કાનૂન બનાવવામાં આવશે ગમે તેટલી સજાઓ થશે તો પણ ભ્રષ્ટાચાર વધવાનો જ છે એવી રીતે જો વ્યભિચારી હશે શાસક વર્ગ તો એના બળાત્કારના કેસીસ વધવાના છે ગમે તેટલા કાનૂન બનશે એને કોઈ મહિલાના ડ્રેસ સાથે ગણવેશ સાથે આ તો કોઈ સંબંધ નથી એને સંબંધ શાસક વર્ગના કેરેક્ટર ઉપર છે એટલે ડેમોક્રેટિકમાં આ એક વિષય આવે છે કે લોકો એ પછી લોકો શું ઈચ્છે છે એવું પ્રતિનિધિ મળતું નથી અત્યારે શું થાય છે કે ઉમેદવાર જે નક્કી કરે છે એ હાઈકમાન્ડ કરે છે પ્રજા નક્કી નથી કરતી એટલે હાઈકમાન્ડ આપ પોલિટિકલ વાત કરી રહ્યા છો હું આ મુદ્દા પર મને લાગે છે આપણે નહીં નહીં એટલે નહીં એની ઉપર જ હું આવું છું કે આ કાનૂન શું કામ બનાવ્યો એમને તો એના લીધે શું થાય છે કે એ જે હાઈકમાન્ડ બનાવ છે હાઈકમાન્ડ છે ભ્રષ્ટાચારિયો શાસક કરે છે હાઈકમાન્ડ છે એના લીધે થાય છે એને કારણે એ જે બનાવે છે તો મહિલાઓ જે છે એ મહિલાઓનો રાજકારણમાં આ લોકો મત માટે ઉપયોગ કરે છે જો પ્રજાને પૂછવું તો હું ના થા ઓકે ઓકે પણ હાઈકમાન્ડને પૂછીને કર્યું એટલે શું થાય સિદ્ધાંત કોઈ કનેક્શન્સ આઈ હું નથી અન્ડરસ્ટેન્ડ નથી કરી શકતી વાસુદેવ ભાઈ જે કહેવા માંગે છે કે બરોબર છે કે શાસક વર્ગ વ્યભિચારી હોય ને લોકો વ્યભિચારી લોકો એવા વ્યભિચારી લોકો શાસક વર્ગમાં બેઠા ત્યારે ખદેડીને બહાર પણ મૂકી મૂકી શકે લોકશાહી છે અહીંયા આગળ અહીંયા જે જે વોટનું બટન છે ને એ કામ કરે છે બીજી વાત તમને એ પણ કહીશ એક મિનિટ તમે જે વાત કરી રહ્યા છો કે આમાં સૌથી વધારે મને ખટકી એ વાત છે કે તમે પુરુષ અને સ્ત્રીને ને હસબન્ડ વાઈફ સિદ્ધાર્થમાં ક્યાંથી ઝઘડાવાની વાત થઈ જે પુરુષો ઈઝીલી સવારમાં એક તો નો સિક્યોરિટી જેવો મામલો સવારમાં આરામથી બેઠા હોય સડનલી ઝઘડો થયો ના ગયો અને કહી દે તલાક 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 આની અંદર કઈથી પુરુષ અને સ્ત્રીઓ સામ સામે આવવાની વાત થઈ અગર લગ્ન કરતી વખતે કોઈ પ્રિપેરેશન સિદ્ધાર્થ કરવામાં આવતી હોય છે તલાક માટે કોઈ પ્રિપેરેશન જ નહીં

છે ખાસ કરીને જેટલી મહિલાઓ છે એ જેટલી એવું ઈચ્છે છે મારા જે હું પોતે હું કઉ છું હિન્દુ છું મુસ્લિમ છું બધું જ છું આઈ એન્ડ ઓફ ધ ડે ઇન્ડિયન તો મને આનાથી આ પાસ ના થયું એનાથી મને દુઃખ છે હું એવું ઈચ્છતી કે આ પાસ થાય કારણ કે એન્ડ ઓફ ધ ડે આ બધા કરતા કરતા સીધા જેપી ડેવલપમેન્ટ થશે જે પણ વસ્તુ થશે હવે તમે કદાચ સિમ્પલી આઈ એમ નોટ ડુઈંગ વિશાયંતર પણ હવે જે દબાણની કામગીરી છે હાઈકોર્ટે ઓર્ડર આપ્યો અને હાઈકોર્ટનો ઓર્ડર જે અધિકારી છે ને એટલો સરસ ફોલો કર્યો હવે એનો જે વોટ બેંકમાં લાભ થવાનો જે બીજેપી છે સરકારને તો એ અલગ વાત છે એવી રીતે આ જે વસ્તુ છે એ સ્ત્રીઓના સારા માટે છે અને એમને રજૂ કરવાની હિંમત કરી પહેલા પણ પ્રયત્નો કર્યો આજે બી અને સૌથી મોટી વાત એ છે સિદ્ધાર્થ કે જ્યારે વેંકૈયા નાયડુએ ગઈકાલે સ્ટેટમેન્ટમાં કીધું કે માયાવતી સોનિયાજી અને બીજા લોકો છે મહેરબાની કરીને મમતાજી કે એનો વિરોધ ના કરશો

એ કહી ચુક્યું છે કે મુસ્લિમોની પાર્ટી છે પણ એમાં એ ક્લિયર નથી કે મુસ્લિમોની પાર્ટી પુરુષો પુરુષ મુસ્લિમ જોડે છે કે સ્ત્રી મુસ્લિમ જોડે છે અને આ તો એમના પહેલેથી જ એજન્ડામાં છે કારણ કે

રોડ રસ્તા બને છે ત્યારે રોડ ઉપર ગમે તે નાગરિક ચાલી શકે છે એ રોડ બને છે ત્યારે જોવામાં નથી આવતું કે આની ઉપર હિન્દુ ચાલે છે કે મુસ્લિમ ચાલે છે 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 વીજળી જ્યારે જ્યારે જે જે ગામોમાં ગામોમાં તો પુરુષો પહોંચે કેટલા હિન્દુ રહે છે કેટલા શીખ રહે છે કેટલા ઈસાઈ રહે છે એ જોઈને વીજળી નથી પહોંચતી કોઈ પણ પોલિસી જ્યારે બને છે ત્યારે ભારતની અંદર ભારતીય જનતા પાર્ટી બનાવે છે ત્યારે નથી જોતી કે આમાં વોટ બેંક શું છે મુસ્લિમ બહેનોના મુદ્દા સાથે ભારતીય જનતા પાર્ટી છે બરોબર છે અને એમણે એવું કીધું કે આમાં સુધારા થવા જોઈએ થોડા સુધારા થવા જોઈએ

મુસ્લિમ 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 છે જે જે ત્રણ સૌથી મોટી મોટી સંસ્થાઓ દેશમાં મૂળ મૂળ તમારી બીજી લો અને પછી જે ઉલેમા એ એકરામ છે આ ત્રણ મોટી સંસ્થાઓ છે ને સંસ્થાઓ આપે વિશ્વાસમાં લીધી નહીં આપે પોતે આઉટ ઓફ ધ વે જઈને આ વાત કહીને જે પહેલા પણ વાત કહેવામાં આવી છે પહેલા વખતે બિલ રજૂ કર્યું લોકસભામાં

આનો જે કાયદો બન્યો છે ને ફોરના જે પછી હિન્દુ માટે આપણો મુસ્લિમ માટે પણ એક લખો ને પછી ધોરણો કેમ અલગ કર્યા અહીંયા અહીંયા ધોરણો અમે ક્યાંય અલગ નથી કર્યા

દરેક મહિલાઓની ઇતિહાસ છે પણ મુસ્લિમ બહેનો જે આનાથી ટ્રિપલ તડાકથી પીડાઈ રહી હતી એના માટે લોકસભામાં બિલ લાવવામાં આવ્યું પછી રાજ્યસભામાં એ પારિત નહોતું થઈ શકતું કોંગ્રેસે કીધું કે આમાં થોડા સંશોધનો કરવા જોઈએ સંશોધનો જે કરવા જોઈએ એ સોનલબેને બહુ સારી રીતે કહી દીધા છે કે ભાઈ આમાં જે ગુજારા ભત્તા છે કે ત્રણ વર્ષની જે સજા છે પછી મજિસ્ટ્રેટ શું કરી શકે છે આ બધા સંશોધનો થયા પછી બી એ બિલ પારિત થઈ જવા જોયું હતું દસ પંદર મિનિટનું કામ હતું એની જોડે હું બિલકુલ અગ્રી છું પારિત થઈ જવા જોયું હતું મુસ્લિમ બહેનોને ન્યાય મળત એમાં શું ખોટું છે અને પહેલાં બી અમે બધાએ એક્સેપ્ટ કરેલું છે એક્સેપ્ટ

જ્યારે બહેનો પીડાઈ રહી હતી જ્યારે કુરાનમાં આ રીતની ટ્રિપલ તલાક લખેલું જ નથી સોનલબેને વિસ્તૃત રીતે બતાવ્યું છે ને ટ્રિપલ તલાક એ આખી મોટી કુરાનમાં લખેલી જેટલી મેં મારા મુસ્લિમ ફ્રેન્ડ્સ પાસેથી સમજે છે એ આખી પ્રોસિજર છે અમે વિરોધમાં હા સાચી છે હા એ 100% સાચી છે એમાં એમાં તો કોઈ વસ્તુ જ એટલે હું એજ કહું છું ને કે ટ્રિપલ તલાક નામની વસ્તુ જે એક્ઝિસ્ટ જ નથી કરતી એનાથી મુસ્લિમ બહેનો પર જે અત્યાચાર થઈ રહ્યો તો એની ખિલાફ અમે છે ત્યારે આ સંસ્થાએ પહેલા જ આગળ આવી જવું ઓકે હવે ઠીક છે ઠીક છે આના પર આપણે ફરી ચર્ચા કરીશું અને મુસ્લિમ બહેનો મેં તમને કહી એ કહી દીધું કે એટી પર્સન્ટ મુસ્લિમ વીમન્સ આ એમને એજ્યુકેશન બી નહોતું હતું એ શૈક્ષણિક રીતે એ લોકો એજ્યુકેશન એમની પાસે નથી એટલે એ લોકો એમપાવર નથી એમની પાસે આજે આર્થિક રીતે એ લોકો એમપાવર નથી આર્થિક રીતે એ લોકો સદ્ધર નથી કે અચાનકથી બે બાળકો લઈને મહિલા જાય તો ક્યાં જાય ભરણ પોષણ માટે શાબાનોનો કેસ છે ત્યારથી મુસ્લિમ મહિલાઓ લડે છે કે આ મુસ્લિમ મહિલાઓ આธารા સમયમાં આ રીતનો કોઈ પણ એક જેપ કઈ આવશે વગર કોઈને વિશ્વાસમાં લીધા વગર આ રીતે બિલ પર કોને વિશ્વાસમાં લેવાના જેમ મુસ્લિમ મહિલાઓ પર અત્યાચાર થયો આટલા જે આરોપ લગાવી રહ્યા છે સૌથી ત્રણ મોટી સંસ્થાઓ છે એને તો વિશ્વાસમાં લેશો કે નહીં સિદ્ધાર્થ ના એ પોસિબલ નથી એમ જ

આ જે રૂઢિવાદી જે મક્કમ જે સંસ્થાઓ છે એ સંસ્થા ઘણી વખત જોઈએ અમારી પેરેલ કોર્ટો ચલાવીએ અને સિદ્ધાર્થ આનથી અત્યારે ખરાબ વસ્તુ કહું મારી પાસે કેસીસ એવા આવે કે જેમાં એવું કહેવામાં આવે કે ફેમિલી કોર્ટમાં કરી લો અને આપણી કોર્ટમાં ચલાવો પેરેલ કોર્ટ ઓટો ચલાવે છે આ લોકો પોતે જે યોગ્ય સાચી વાત પણ ખાલી એક વસ્તુ આમાં જો આ બેનોને કે રીતે તો ન્યાય મળી જશે પણ સામાજિક રીતે જો આ લોકો બહિષ્કૃત થઈ જશે તો હા સામાજિક રીતે બહિષ્કૃત કેવી રીતે થાય છે સાચી વાત તમે લોકો સંસ્થાઓ દૂધ ચલાવી રહી છે સંસ્થા રહી છે આ લોકોને જ બધા મુસ્લિમો ફોલો કરી રહ્યા છે ના ના આમાં એવું નથી આની અંદર છે ને એ પાંચ એ અલગ સંસ્થાઓ છે મોટી વસ્તુ કે જે જે એક જાગૃતતા તો એ સોર મુસ્લિમ સમાજમાં જનરેલેને સૌ બધા વાત કરતા જોઈએ કે এড્યુકેશનનું સ્તર ઓછું છે ભણેલા ગણેલા આટલા લોકો વધારે નથી નાઉ ટાઈમ ઇસ એક્ચ્યુઅલી આ ડોન્ટ વોન્ટ ટુ ઇન્ટરપ્ટ હર બટ હું અત્યારે મુસ્લિમ કમ્યુનિટીમાં પણ કામ કરું છું અને અત્યારની જે પરિસ્થિતિ છે એમાં એવી પરિસ્થિતિ છે કે છોકરીઓ સૌથી વધારે ભણેલી છે મુસ્લિમ કમ્યુનિટીમાં છોકરાઓનું એજ્યુકેશન નથી અત્યારે તમે કદાચ ચુના આંકડા જોશો તો તમને નવાઈ લાગશે કે દીકરીઓનું એજ્યુકેશન એટલું સારું છે ઈવન સ્પોર્ટ્સમાં બી ને દરેક જગ્યાએ છોકરીઓ અત્યારે આગળ વધી રહી છે નાઉ ઇસ ધ ટાઈમ ઇસ ચેન્જિંગ

બહેનોના સારા માટે હતું આ આજે પ્રારિત થઈ જવું જોઈએ તો એ નથી થયું કે આપણી વિડિયો વિસ્તૃત આપણે ચર્ચા વાસુદેવ આપ કઈ કહી રહ્યા હતા હા હવે ત્રણ એક મુદ્દાઓ જે વાતચીત થઈ એમાંથી ઉપસ્થિત થાય છે પહેલો મુદ્દો એ છે કે બેને એવું કીધું કે વોટ થી બધું થઈ શકે છે જેટલી પણ રાજકીય પાર્ટીઓ છે એ બધી સડેલીઓ કેરીઓ આપે છે બધાને ખબર છે બધા કેવા કેરેક્ટરના છે એમાંથી પસંદ કરવાનો હોય છે એટલે વોટથી પરિવર્તન થઈ શકે સમય બીજી વાત બીજી વાત બીજી વાત કે ભારતીય જનતા પાર્ટીનો મુસ્લિમોમાં મુસ્લિમ કોમ્યુનિટીમાં મતની દ્રષ્ટિએ પ્રવેશ નહોતો એમને પ્રવેશ મેળવવા માટે થઈને જે સંપૂર્ણ સમાજને લઈને જે કામ કરવાની જરૂર હતી એના બદલે એટલે મુસ્લિમ થી એને મુસ્લિમ સમાજમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કર્યો છે આ એમનો પોલિટિકલ એંગલ છે અને ત્રીજો એવું છે કે કોઈ પણ પક્ષ જયારે દેશમાં જેટલા પણ કાનૂન બને છે જેટલી પણ વ્યવસ્થાઓ ચાલે છે ત્યારે કોઈ પણ પક્ષ છે એક લોકોનો વિચાર નથી કરતો પોતાના પક્ષને શું સંસદ માં કાયદો ઘડવાની સત્તા સરકાર છે અને એ લોકોના બેટરમેન્ટ માટે હોય તમે એમ કહો છો કે ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ લાવવામાં આવ્યો એના માટે રાજનીતિ માટે લાવવામાં આવ્યો તો બહેનો માટે લાવવામાં અત્યારે જે નિર્ભયાનું છે આ જે તાત્કાલિક ધોરણે જે બાર વર્ષથી નીચે નીકળીઓ ઉપર રેપ કરીને ફાંસીની સજા લાવવામાં આવી શું એના માટે હું સરકારની વોટ બેંક હતી તમે યુ હેવ ટુ બી વેરી સેન્સીટાઈઝ વોટ યુ ટોકિંગ

પોતાના થાય આમાં પણ એવું થયું આપણા પાસે પણ પુષ્કળ સમય છે શાંતિથી વાસુદેવ આમાં એવું શું થયું છે આપને લાગે છે આમાં શું થયું કે જે કાયદો બનો બરાબર મહિલાઓ છે એ દરેક જ્ઞાતિમાં જાતિમાં કોમ્યુનિટીમાં બધી જગ્યાએ છે દરેક મહિલા મહિલાને જુદી જુદી જગ્યાએ જુદી જુદી મુશ્કેલીઓ છે બધી મહિલાઓને સમાન ગણીને જો કાનૂન બનાવ્યો હોત તો એનો કાનૂન ત્રણ એના કાયદા છે લગ્નના કાયદા છે વિચ્છેદના કાયદા શું થયું આમાં આમાં નહીં થયું આમાં જે થયું ખાલી મુસ્લિમ મહિલાઓને ધ્યાનમાં રાખીને છે બીજું એટલે એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક પુરુષો તો અન્યાય થઈ ગયો છે

તમે પૂછ્યું છે એનો હું જવાબ આપું છું બોલવાસુદેવભાઈ વાસુદેવભાઈ પ્લીઝ મુદ્દા પર તો ભૂલાઈ ગયું ચલો વાંધો નહીં પછી યાદ કરીને કહેજો કઈ થતું હોય છે ડિબેટમાં હોય કઈ વાંધો સામાજિક કાર્યકર્તા છો કે પોલિટિકલ કાર્યકર્તા છો સામાજિક કાર્યકર્તા તરીકે એ ફરજ બને છે કે કોઈ પણ કોઈ પણ પક્ષ હોય કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય એ જો ખોટા દિશામાં જઈ રહ્યું હોય ખોટું કરી રહ્યું હોય મને મને હોય કે ખોટું શું મને દો ભાઈ એક સેકન્ડ ખોટી દિશા નથી આ એક મિનિટ પૂછું એક સેકન્ડ મને પૂછે ઓકે આમાં આપને લાગે છે કે કંઈ ખોટું થયું છે આપને શું ખોટું લાગી રહ્યું છે આમાં ખાલી મહિલાઓને જોઈને બધું બનાવવામાં આવ્યું છે આ બિલમાં આપણ આપને એવું લાગે છે આ બિલમાં ના ના એ હું હું જે એક બિલની વાત કરું છું ફક્ત છે ટ્રિપલ તલાક જે બિલ છે ને હું એની વાત કરું છું એમાં આપને શું લાગે છે એમાં પોતાના રાજકીય પક્ષને ફાયદો થાય હમ એને ધ્યાનમાં રાખીને જે મુદ્દાઓ લેવા પડતા પણ આમાં મહિલાઓને પણ ફાયદો થઈ રહ્યો છે ને એક સરખો લાભ મળે એવી રીતે કાનૂન બનવું જોઈએ ત્રિપલ તલાક ને મુદ્દો બનાવીને કાનૂન બનાવ્યો એના કરતા બધાના લગ્નના લગ્ન વિચ્છેદના એના બધાના માટે એક સરખો કાનૂન તમે તમે વિદ્વાન છો ના નથી પાડતી પણ અત્યારે જે ઇસ્યુ છે કે જે સમાજમાં બધીઓ આવી રાજા રાવ મોહન રાવ જયારે સતી પ્રથાની વાત હતી ત્યારે એ જયારે સતી પ્રથાને જે નીકળ્યા હતા ત્યારે બધાને સાથ લેવા નીકળે તો કોઈનો સાથ મળ્યો નતો એને એમને પોતે બહુ જજુમે હતા એક આખું એક આંદોલન એક ચળવળ

કે કે વિરોધ કરવાનો મુદ્દો તમે એવું કહેવામાં આવે છે વર્ષની જેલની વાત કરી એમાં મેજિસ્ટ્રેટ સમક્ષ જઈને જે જામીનની વાત છે જે બેલેબલ ઓફેન્સ છે એની અંદર એ પણ છે કે બંને જણા અરજી કરે પાછી ખેંચી લે દીકરીને એક સિક્યોરિટી મળે છે અને કોઈ આવું કરતા અટકશે એમના ઉપર એવું કહી રહ્યા છે કે આ ખોટી રીતની વાત છે લગ્ન વિચ્છેદના કાયદાઓ છે મુસ્લિમ લો છે હિન્દુ લો છે બધા પ્રાવધાનો છે દીકરીઓ હેરાન થઈ રહી છે બે બે ત્રણ ત્રણ બાળકો લઈને ભરણ કેસ માટે આવતી હોય છે અને એમની જે પરિસ્થિતિ જે છે દયનીય પરિસ્થિતિ એ અમે લોકો જોઈએ છે અને જયારે તમે સિમ્પલી તલાક તલાક કહી દો અને તમે એમ કહો કે નહીં એટલે નહીં અને પાછું શરિયત મુજબ એવા પણ કિસ્સા છે કે જેના ડિવોસ કોર્ટમાંથી લઈ લીધા શરિયત મુજબ મોડા પરથી તલાક તલાક નથી બોલ્યા એટલે એ પાછું સમાજ અને સંસ્થાઓ ટોર્ચર કરે કે તમે ત્રણ ખાતુન રાખી પણ શકો એટલે તમે તારે રહેવાનું તારે બીજે લગન પણ નઈ કરવાના તું તો મારે જોઈએ જ તને સાઈડ ઉપર આખી જિંદગી સડવા દઈશ આવી એક કિસ્સો મારી પાસે 20 વર્ષની દીકરીનો છે કે જેની પાસે 1 વર્ષનો દીકરો છે એની માં મારી પાસે આવેલા કે આવી પરિસ્થિતિ છે એટલે આનો મિસ્યુસ જે કાયદાનો છે ચાહે હિન્દુ લોકો હોય અને જારે હોય ત્યારે કોંગ્રેસની વાત માનસિકતા લો કે બીજા કોઈની હોય હંમેશા એવું કે હિન્દુઓમાં છૂટાછેડા વધારે છૂટાછેડા બધામાં છે ફોર નાઇન્ટી સેવન એમના માટે જ છે કે જે એક્સ્ટ્રા મરેટલ અફેર કરે કે બીજા લગ્ન કરે તેને જેલમાં પુરાવા માટે દરેક જગ્યાએ બદીઓ દરેક જગ્યાએ છે જ્યાં જ્યાં બદીઓ હોય હિન્દુ કમ્યુનિટી હોય કે મુસ્લિમ કમ્યુનિટી હોય બધામાં કાઢવાની હોય આની અંદર તમે જો એક આ છોકરીઓ જે ખુશ થઈ સિદ્ધાર્થ જ્યારે લોકસભામાં ખાલી રજૂ કરવામાં આવ્યું હતું લોકો એટલા ખુશ થઈ ગયા હતા મીઠાઈ વેચી હતી

આમાં આપને કદાચ કાયદા ને લઈને હોઈ શકે પણ આમાં જે ફાયદા થઈ રહ્યા છે એ પણ આપ જુઓ ને એ કેમ ફાયદા આપને નથી દેખાઈ રહ્યા નહીં ફાયદા છે પહેલું સ્ટેટમેન્ટ જ મારું આ હતું કે આનાથી ચોક્કસ ફાયદો છે આમાં અપૂર્ણ રહી ગયું છે અપૂર્ણ શું છે

અને એના માટેના ચેન્જીસ આવે તો જેમ જેમ ગુનાઓ બનશે જેમ જેમ લોકો આગળ વધશે એના એમેન્ડમેન્ટ આવતા છે સમયના પરિવર્તન એમેન્ડમેન્ટ દરેક કાયદામાં આવ્યા છે અને કોન્સ્ટન્ટલી ચાલુ છે સોનલબેન સંક્ષેપમાં જાણવા ઈચ્છીશ કે આમાં જે સંશોધનો કર્યા છે ને ત્રણ જે વાત થઈ છે આપને લાગે છે પૂરતા છે મારા હિસાબે પૂરતા છે અને જરૂરી છે હું તો એમાં પણ એગ્રી લાઈક આ તો પર્સનલી મારું એવું માનવું છે સિદ્ધાર્થ કે એમને એવું વાત કરી કે ભાઈ નોન બેલેબલમાંથી બેલેબલ કરાવ્યું અને લોકો મિસયુઝ આમાં દરેક વસ્તુમાં એવું જ કહેવામાં આવે છે કે છોકરીઓ જ કાયદાનો મિસયુઝ કરે છે તો તમે વન ટ્વેન્ટી ફાઈવમાં નોટિસ નથી લેતા અને ભરણપોષણ લેવામાં બે વર્ષ થઈ જાય તો એ બે વર્ષ સુધી એ છોકરી ભૂખી ભરી જાય એ જોવા નથી જતા અને અત્યારે એવી એવી દલીલ પેશ કરવામાં આવી કે જ્યારે એ જેલમાં જતો રહેશે ત્યારે એના ઘરનું કોણ ચલાવશે એટલે આ દલીલ પણ ખોટી છે આ જે મારા હિસાબે અત્યારે જે માનવામાં આવ્યું છે કોઈ પણ કરવા માટે માટે આ પાસ થઈ જાય એના છે બરાબર ઓકે એક નાનો પ્રશ્ન આપના પાસે આવીશ પછી હું પણ સોનલબેન તું જણાવ છું સોનલબેન કાયદાકીય રીતે ઠીક છે સારી વાત છે બધા ઈચ્છે છે કે ન્યાય મળે અને ક્યાંક ને ક્યાંક જે પછાતપણી વળી વિચારધારા છે તે કદાચ છોડીને રૂઢિવાદી વિચારધારા છોડીને આગળ આવે પણ આપને લાગે છે કે સરકારને હવે જો સાચા અર્થે સરકાર ઈચ્છતી હોય ખાસ કરીને ભાજપ સરકાર કે આમાં કંઈ સારું કરું તો કાયદા સિવાય પણ સામાજિક રીતે ખાસ કરીને જે સંસ્થાઓ છે કેમકે એ સંસ્થાઓ તમે વિશ્વાસમાં લો ના લો પણ એ લોકો જે ગેરરીતિ આચરી રહ્યા છે એ લોકોની જે વિચારધારા છે લડત એ લોકોની વિચારધારા સામે છે કેમકે એ લોકોની વિચારધારા શરિયત પર જઈ રહી છે કે શરિયત પ્રમાણે તમે ચાલો શરિયતના હિસાબે તમે બધું કરો જે રીતે અફઘાનિસ્તાનમાં પરિસ્થિતિ થઈ ગઈ છે કે કોળા મારીને બધા લોકો ત્યાં ન્યાય કરી દેતા હોય છે શરિયતના કાનૂન અમલી કરો કાયદો અમલી કરો આપને લાગે છે કે થોડું વિસ્તરણ સરકારને વધુ કરવું જોઈએ હવે કેમકે સામાજિક રીતે પણ એ બાળકીને એ મહિલાને વધુ સુરક્ષા મળે સો ટકા સિદ્ધાર્થ તમારી વાત એકદમ સાચી છે અને થવું જ જોઈએ વિચાર કરો સિમ્પલી એક એક વાત એડ કરવા માંગીશ કે આપણા

તમે પહેલાની વાત કરો હું કોઈ પાર્ટીમાં અત્યારે નથી અને ના હું કોઈ પાર્ટીની ફોલોઅર છું કે ના બિલીવ કરું છું પણ સિમ્પલી એક વસ્તુ કહીશ કે જ્યારે પહેલાના જ આપણે આપણે ગુજરાતની વાત કરીએ કેટલા કર્ફ્યુ થતા હતા કેટલા પ્રોબ્લેમ્સ થતા હતા અત્યારે સિદ્ધાર્થે નથી કારણ શું છે એજ્યુકેશન વધ્યું છે લોકોમાં જાગૃતિ આવી છે લોકોને જેલમાં નથી જવું હવે લોકોને ભણવું છે આગળ વધવું છે અને આ જાગૃતિ ક્યારે આવે જ્યારે સમાજ સુશિક્ષિત બને અને આ બધી જવાબદારીઓ એ લોકો આપણી પણ આવે છે સરકાર પણ આવે છે એનજીઓ પણ આવે છે ઈચ્છતા એમને રજૂ ના કર્યું અને આ પરિસ્થિતિનું નિર્માણ સરકાર ને જોવું પડશે બેન કે સામાજિક રીતે આમાં એ રીતે પહોંચી સાચા એ લોકો મળ્યા એમને સમજાવવામાં આવ્યા છે લેટરો લખવામાં આવ્યા છે બધી વાતચીત કરવામાં આવી છે છતાં પણ એન થી વિરુદ્ધમાં જે નમ એક દીકરી જેને પિટિશન કરી છે એને હું કીધું કે એને મારી નાખવામાં આવે તો ઈનામ જાહેર કર્યું એક કુલે માં એનો વિચાર કરો

સિદ્ધાર્થભાઈ આ બહુ વેલિડ પ્રશ્ન છે તમારો આની જડો સહેમમત છું આજે સામાજિક રીતે તમે વાત કરીને કે કાયદો બની ગયો એ સારો છે ને એ પસાર થશે એટલે મુસ્લિમ બહેનો માટે સારો છે પણ એમને સામાજિક રીતે બી આને એમના સમાજમાં સારી રીતે જઈ શકે ભળી શકે ના કાયદા સાથે શાંતિપૂર્ણ રહી શકે એ બી જવાબદારી સરકારની હોવી જોઈએ એ બી તમારો એ જ પ્રશ્ન છે ને લગભગ સામાજિક રીતે એક સેકન્ડ તો એ બી એ સરકાર કરશે ભારતીય જનતા પાર્ટીને કઈ રીતે કરશે એ એવી હું તમને કહું છું બે મિનિટ અત્યારે હું ભારતીય જનતા પાર્ટીની પ્રવક્તા છું એ ભૂલી જાવ મને ની સન્નેમ રાજપૂત છે જેમ સોનલબેને કહ્યું કે એક જમાનામાં સતી પ્રથા હતી મેં તો જોઈ નથી સતી પ્રથા પણ મેં વાંચી છે અને એકદમ હું મેડિકલ છું એટલે મને ખબર છે કે જીવતા કોઈ સ્ત્રીને સળગાઈ દેવામાં અમે ચિતા ઉપર સતી માતા કરવામાં આવે તો શું હાલત થતી હશે તો રાજા રામ મોહન રાય એકલી એ લડાઈ લડ્યા છે ત્યારે સમાજ બધા એમની અગેન્સ્ટમાં જ હશે બરોબર છે પણ આજે જ્યારે હું વાંચું છું ઇતિહાસ તો મારા માટે દેવતા સમાન વ્યક્તિ છે કારણ કે એમને એક આ પ્રથામાંથી અમને મુક્તિ અપાઈ છે બરોબર છે એટલે એમણે વખતે લડાઈ કરી છે પણ આજે ભલું થયું છે બરોબર છે બેન પણ એજ એજ સતી પ્રતાને કેક ને કેક આપના સમાજમાં લોકો પણ એ રીતે બતાવે છે કે બહુ ગૌરવ અને શૌર્યનું કામ હતું એ એક સેકન્ડ એ આખી વસ્તુ પાછી અલગ છે અલગ ડિબેટ કરીશું એના માટે રાખી છે નહીં આપણે કીધું એટલે મે કીધું કે આપના માટે સતી પ્રતા સુધી આપણો પ્રશ્ન છે કે સામાજિક રીતે તો આ થઈ ગયા પછી આ બિલ આપણે ખૂબ જ હું પોઝિટિવ છું કે રાજ્યસભામાંથી બી પારિત થશે અને બધા જ પક્ષો વિપક્ષો પોતાના મન ભૂલી જઈને મુસ્લિમ બહેનો માટે મુસ્લિમ આપણી દીકરીઓ માટે બહેનોના ફ્યુચર માટે આ બિલને પાસ કરી દેશે એ પછી અમારી ભારતીય જનતા પાર્ટીની સંગઠનની રચનામાં બી અમારો એક લઘુમતી મોરચો હોય છે અને લઘુમતી મોરચો અને જે રીતે બેને કીધું કે રવિશંકર પ્રસાદે તો લેટર કહે છે હાયર જેટલા બી અમારા શ્રેષ્ઠ નેતૃત્વના નેતાઓ છે સતત આ બધી જ સંસ્થાઓના સંપર્કમાં રહેશે વોટને અસાઇડ કરીને આ બિલ જે મુસ્લિમ બહેનો માટે એમને બી ક્યાંક મનમાં તો થાય છે કે મારી મારી દીકરીને મારી બહેનને સુરક્ષા મળી છે તો એ સંવાદથી અમે એ લોકોને સામાજિક જે આ સમરસતા છે દાખવવાનો બિલકુલ પ્રયત્ન કરીશું અને ભારતીય જનતા પાર્ટી સંગઠનમાં તો ઓલરેડી એક લઘુમતી મોરચો હોય છે અને લઘુમતી મોરચો છે આ બિલને ખૂબ સારી વધાવશે અને અમારા લઘુમતી મોરચાના ભાઈઓ અને બહેનો આ બિલને લઈને એક સામાજિક સમરસતા એમના સમાજમાં જઈને સમજે અમે કોઈ પણ પ્રકારનું આમાં એક સામાજિક ઇમ્બેલેન્સ ક્રિએટ નથી કરવાનું

સામાજિક સુરક્ષા કોઈ પોલિટિકલ પાર્ટી આપી શકશે આપને લાગે છે કે એ સામાજિક સુરક્ષા આપવામાં પોલિટિકલ પાર્ટી સક્ષમ હોય છે પોલિટિકલ પાર્ટીનો સિદ્ધાંતિવાર કોઈ પણ પાર્ટી નોડ એન્ડ રૂપ ભાગલા પાડો અને ભાગલા ભાગલા પડતા જાય એને માટેના પ્રયત્નો કરે એટલે સમાજને ભેગો કરવાની વાત અથવા તો સમાજને જોડી શકવાની વાત એ એ પોલિટિકલ પાર્ટીના સિલેબસ ની બાર છે એ સંભવ જ નથી એ કરી શકે વાતો કરી શકે બાકી એ સંભવ નથી ઓકે સંભવ નથી સોનલ બેન આપને લાગે છે કે આ રીતે આને એક એક સામાજિક ઝુંબેશ બનાવવામાં કોઈ પાર્ટી સક્ષમ રહેશે હું માનું છું અગર ઈચ્છાશક્તિ હોય સિદ્ધાર્થ હું બહુ પોઝિટિવ વ્યક્તિ છું કે સમાજની અંદર જેટલા પણ સુધારા આવ્યા છે અત્યારે આપણે જેટલા જ કાયદાની નીચે અત્યારે આપણે સુરક્ષિત છીએ તો ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ સરકારે તો એ કાયદા બનાવે છે કાયદા ઘડવાનું કામ તો સંસદનું છે બરોબર છે એની જે એટલે એ જ એ જ સિસ્ટમ છે એટલે એ વખતે આપણે એવું વિચાર કરીએ કે વોટ બેંકની રાજનીતિ અથવા તો ડિવાઇડ એન્ડ રૂલ એટલે હું એના માટે માનતી નથી કારણ કે આમાં એવી ઈચ્છાશક્તિ હોય કદાચ એવું લણી લેતા હોય કે થોડા ઘણા વોટ આ બાજુ આવી જાય કે બાજુ આઈ જાય પરંતુ ક્યારે આવી રીતે જયારે બધાની સર્વાનુમતે જ્યારે પાસ કરવાની વાત આવતી હોય છે તો એનો એ જ વસ્તુ હોય છે કે જે બુદ્ધિજીવી લોકો છે જેને લોકો દ્વારા ચૂંટવામાં આવ્યા છે ત્યાં મોકલવામાં આવ્યા છે કે જેની અંદર પ્રોબ્લેમ્સ હોય જે પણ બિલ પસાર કરે છે એની બધી રીતે એને તૈયાર કરવામાં આવે તૈયાર કરવામાં આવે કે જેનાથી પાછળથી પ્રોબ્લેમ ના આવે કોઈ ત્રુટીઓ ન રહી જાય અને ત્રુટીઓ કદાચ રહી ગઈ હોય તો એને એમેન્ડમેન્ટ લાવી લાવીને એમાં બદલાવ લાવવામાં આવે છે આપણે સાયબર ક્રાઇમની વાત કરીએ તો સાયબર ક્રાઇમ નતો આખો એક કાયદો બનાવવો પડ્યો અને એની અંદર પણ અત્યારે સંશોધન ચાલી રહ્યા છે એટલે જેવી રીતે હું એવું નથી માનતી પર્ટિક્યુલર કે હવે એની અંદર સાયબર ક્રાઈમ ની અંદર લાયા એમાં ક્યાં વોટ બેંક આવી એ સારા માટે જ છે કારણ કે એમાં બધાના ઉપર ઇફેક્ટેડ છે કે ભાઈ અત્યારે અત્યારે જે પ્રમાણેની પરિસ્થિતિ છે કે સોશિયલ મીડિયા ઉપર પોલિટિકલી જેટલા ગ્રુપ હતા એ બધા બેન કરવામાં આવ્યા છે ઈવન એ લોકો એવું કીધું કે અમે નજર રાખીશું તો પણ સુપ્રીમ કોર્ટે એમને ટોક્યા છે કે તમે નહીં રાખી શકો ઓકે હવે બેન બીજી વસ્તુ એ પણ છે કે ક્યાંક ને ક્યાંક જ્યારે કોઈ પણ સામાજિક વસ્તુ હોય ધાર્મિક પણ હોય એમાં માનસિકતા બહુ મોટો ભાગ ભજવતી હોય છે કોઈ પણ વ્યક્તિની કોઈ પણ સમાજની ખાસ કરીને મુસ્લિમ સમાજની આપના સ્થળ આગેવાન તો અહીંયા છે ને તો હું પૂછત પણ આપનાથી એટલા માટે કેમ કે સામાજિક વર્ગમાં આપણા કાર્ય આપને શું લાગે છે કે કાયદો બની જાય બધું એ માનસિકતાથી મુક્ત કેવી રીતે મળશે કેમ કે આટલા હજારો વર્ષ થઈ ગયા છે સતત એ માનસિકતા સતત આગળ આવતા હોતા આપને લાગે છે કાયદા બનવાથી માનસિકતા બદલાઈ જશે સાચી વાત છે છે તમારી બહુ માનસિકતા બદલવા માટેના પ્રયત્નો આપણે બધાએ કરવા બ જોઈએ કે બલકી એ કરે ઘરમાં રહે પણ એને સન્માન જ ના મળે એ ઘર ઘર પણ ના રહેના માટે ઘરમાં રહે કે આમાં એવું હોય કે જ્યારે લાંબા ગાળે જે રીતે મેં પહેલા કીધું કે પહેલા এড્યુકેશન નતું અત્યારે এড્યુકેશન આવ્યું છે અત્યારે દીકરીઓ દબાઈને નથી રહેતી જે માર ખાય છે કે સહન કરીને રહે છે પણ હવે એમનો બળાપો છે જેમ પહેલામાં એવું હોય કે ત્રણ થી ચાર પત્ની એમને અલાઉડ હતી અને હવે એ એ સંખ્યા ગણ બહુ ઓછું થઈ ગયું છે પહેલા વાત એવી હતી કે એવું કહેવામાં આવતું હતું કે જે સ્ત્રીને એની સંખ્યા ઓછી થઈ છે બીજી વાત કે માનસિકતા ડેફિનેટલી માનસિકતા સુધારવાની જવાબદારી આપણા સૌની છે આપણે બધા એમને કેવું પડશે આજના જમાનામાં તમે સિદ્ધાર્થ વાત કરો ફોન નાઇન્ટી એટ છે કાયદો બનાયો છે

જે સંખ્યા છે એનો પણ બહુ મોટો આધાર હોય છે પુરુષોની સંખ્યા જયારે વધારે હતી ત્યારે પુરુષ પ્રધાન દેશ ને પછી મહિલાઓની સંખ્યા છે એટલે જ્યારે મહિલાઓની સંખ્યા ઘટશે એટલે મહિલાની આજે દરેક ગામમાં વીસ થી પચીસ થી ચાલીસ લોકો વાંઢા છે એને સ્ત્રી નથી એટલે મહિલાઓની સંખ્યા ઘટતી જશે મહિલાઓનું મહત્વ વધતું જવાનું છે એટલે આ જે સુધારા થઈ રહ્યા છે મહિલાઓના ઉપર અત્યાચાર થયા છે એના કારણે મહિલાઓની આબાદી અત્યાચાર દૂર થઈ જશે સંખ્યા ઘટે ન મળે એટલે અત્યારે શું થાય એક સમય એવો હતો કે સાસુ કેમ વહુ કરવું પડતું અત્યારે સમય એવો આવી ગયો છે કે વહુ કેમ સાસુ કરે આપનાથી હું આ જાણવા ઈચ્છું છું કે ઠીક છે આપ સરસ વાત છે પહેલ કરી રહ્યા છો પણ એક વાત આવી રહી છે કે લોકો એક કેવાય ને કે પોલિટિકલી ભરોસો કરવા વાળી વાત કોઈ પણ સરકાર એના પર પોલિટિકલી ભરોસો એના વાયદાઓ પર બધી વાત કરવામાં આવતી હોય છે એક બાજુ

મોબ જેને લઈને પહેલું ખાન બધા થયું છે ફક્ત મુસ્લિમો પણ મોબ લિંચિંગ નથી થયા પહેલી વસ્તુ મોબ લિન્ચિંગ થવી જ ના જોઈએ એની તો હું તો આ વાત કરું છું કે આપ કયો ચહેરો માની આપનો સિદ્ધાર્થભાઈ મોબ લિન્ચિંગ ફક્ત મુસ્લિમ ઉપર નથી થયા જે પર બી થયા છે બધા પર થયા છે અને દરેક ઉપર જેના ઉપર બી મોબ લિન્ચિંગ થયા છે આ બધા ઉપર જોઈએ તો બધા ઉપર એફઆઈઆર થઈ છે ત્રણસો બે ક્રાઉડ ઉપર કેસ નથી કરવામાં આવ્યો વ્યક્તિ ઉપર કેસ કરવામાં આવ્યો છે વ્યક્તિઓને સજા આપી છે ત્રણસો નો કાયદો લગાડવામાં આવ્યો છે એની ડિટેલ સ્ટડી કરી લો મોબ લિંચિંગ જે થઈ છે એને કોઈ પણ પ્રકારે અમે લોકો એને માન્ય ગણતા નથી અને ફક્ત એવું નથી કે એ પર્ટિક્યુલર એક મુસ્લિમો ઉપર થયા છે હિન્દુઓ ઉપર નથી હિન્દુઓ પણ ક્યાંક થયા છે ઇવન હિન્દુ હોય કે મુસ્લિમ ભારતીયો ઉપર મોબ લિન્ચિંગ થયા છે એ જે મોબ લિન્ચિંગ છે અત્યારે જ નથી શરૂ એની પહેલા બી હતા પણ મોબ લિંચિંગ પ્રત્યે ભારતીય જનતા પાર્ટીએ સખતમાં સખત કદમ ઉપાયા છે અમે ટોળા ઉપર કેસ નથી કરો અમે જે મોબ લિંચિંગની અંદર જે વ્યક્તિઓ છે એમને અરેસ્ટ કર્યા છે એમના પર કેસ કર્યો છે ને ત્રણસો બેની ની તહેત મુકદમો ચલાયો છે એટલે માની લઈએ તમે ટ્રિપલ તલાકના ચહેરા કાયદા કાયદાકીય રીતે કાનૂન સખત છે અમે ક્રાઉડ ઉપર કેસ નથી કર્યો અમે વ્યક્તિઓ ઉપર કેસ કર્યો છે ત્રણસો બે ની ધારા લગાવી છે અને દરેક છે અને ફક્ત એક જ જાતિ ઉપર લિન્ચિંગ નથી થયો દરેક આ જે વ્યવસ્થાઓ છે ને ધર્મ છે કે જાતિ

કુકુપ આભાર આપ સૌનું અમારા સાથે જોડાવા બદલ અને પોતાના વિચારો રજૂ કરવા બદલ જોવાનું રહેશે કે આવનારા સમયમાં ત્રિપલ તલાકને લઈને હવે આગળ થશે શું કેમ કે રાજકારણ ગરમાઈ ગયું છે ને હવે આવનારા સત્રમાં અને રજૂ કરાશે ત્યાર સુધી કઈ રીતે સમગ્ર મામલો આગળ વધે છે તે એક યક્ષ પ્રશ્ન છે રજૂઆતમાં નમસ્કાર